हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश यूनिट 1। गया वीडियो में आपणे एक्टिविटी 1, 2 और 3 जोई गया। आज आपणे जोईशु एक्टिविटी 4, रीड द स्टोरी। आ जे पाठ है एमा एक स्टोरी आपेली छे, ते आपणे जोईए। टेस्ट द वेस्ट। टेस्ट एटले के चाखवू अने वेस्ट एटले के नकामू। अहीं एनो मीनिंग थाय छे नकामी वस्तुओ चाखो। जोईए, द महाराजा ऑफ ट्रेवनकोर ऑर्डर अ ह्यूज डिनर। ट्रेवनकोरना महाराजाए एक मोटा रात्रिभोजननी सूचना आपी। ऑर्डर एटले के सूचना आपी अने ह्यूज डिनर एटले के मोटू रात्रिभोजन। डिनर आपणे कहता होईए छे लंच, डिनर, एमां लंच ए बपोरनुं जमवानुं कहेवाय अने डिनर एटले के રાત્રિનું જમવાનું કહેવાય। એટલે અહીંયા જે ટ્રેવનકોરના મહારાજા હતા તે મહારાજાએ શું કર્યું, રાત્રિભોજનની સૂચના આપી। ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ્સ। તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું। મેની એટલે કે ઘણા અને ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ્સ એટલે કે મહત્ત્વના મહેમાનો માટે। મહત્ત્વના મહેમાનો માટે મહારાજાએ રાત્રિભોજનની સૂચના આપી હતી। સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન। તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા। હી વોન્ટેડ બેસ્ટ ડિશીઝ ફોર ધ ગેસ્ટ્સ। તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી। હી વોન્ટેડ બેસ્ટ ડિશીઝ ફોર ધ ગેસ્ટ્સ। તેમને મહેમાનો માટે કેવી વાનગીઓ જોઈતી હતી, ઉત્તમ વાનગીઓ જોઈતી હતી। ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ। જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો। રાજાને સારી વાનગી જોઈએ છે, સારું ભોજન જોઈએ છે, તો તે માટે રાજા પોતે રસોડામાં જાય છે। તે રસોડામાં જાય છે ત્યારે જે કૂક એટલે કે રસોઈયો હોય છે તે બિઝી હોય છે, એટલે કે તે તેના કામમાં બિઝી વિથ હિઝ વર્ક, તે તેના કામમાં વ્યસ્ત હોય છે। અહીંયા જુઓ, આ જે સ્ટોરી છે એમાં જે ડીશ બનવાની છે એ ડીશની અહીંયા પિક્ચર આપેલી છે, એ ડીશનો અહીંયા ફોટો આપેલો છે, તમે જોઈ શકો છો। આગળ જેમ જેમ સમજશો આ સ્ટોરી એમ એમ તમને આ ડીશ વિશે ખબર પડશે। આગળ જોઈએ, કુક સેઝ વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર। રસોઈયો છે એ રાજાનું વેલકમ એટલે કે સ્વાગત કરે છે અને સ્વાગત કરતા કહે છે કે વેલકમ માય લોર્ડ, સ્વાગત છે મહારાજ, માય લોર્ડ એટલે કે મહારાજ, સ્વાગત છે મહારાજ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, તમને અહીં જોઈને મને આનંદ થાય છે। કિંગ સેઝ યોર ડિશીઝ સ્મેલ રિયલી ગુડ। રાજા એ રસોઈયાને કહે છે તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવી રહી છે, સરસ સુગંધ આવી રહી છે, તમે જે વાનગીઓ બનાવી છે તે વાનગીઓની સરસ સુગંધ આવી રહી છે, સરસ સુવાસ આવી રહી છે। કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી। રસોઈયો કહે છે કે આભાર મહારાજ। અહીંયા જુઓ, માય લોર્ડ, યોર મેજેસ્ટી, આ જે વર્ડ્સ છે એનું મિનિંગ મહારાજ જ થાય। કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ। ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા કહે છે રાજા હોય છે તે પોઇન્ટેડ ટુ, એટલે કે આપણે આંગળી કરીને કે પોઈન્ટ કરીને આપણે કોઈપણ વસ્તુને બતાવીએ એને શું કહેવાય, પોઇન્ટિંગ કહેવાય। તે જે ટોપલી હતી તેમાં જે
સ્ક્રેપ્સ એટલે કે જે વધેલી વસ્તુઓ હતી આપણે શાકભાજી સમારતા કે કંઈ પણ કરતાં જે વધારાનું વધે છે તેને શું કહેવાય? સ્ક્રેપ્સ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? કુક સેઝ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. રાજાને તે જે વધેલી વસ્તુઓ હતી તે વસ્તુઓ પોઈન્ટ કરીને કહે છે કે આ ટોપલીમાં શું છે. તો રસોઈયો કહે છે કે તે વધેલા નક્કામાં શાકભાજી છે યોર મેજેસ્ટી. મહારાજ, આઈ વિલ થ્રો ઇટ અવે, હું તેને ફેંકી દઈશ, હું તેને ફેંકી દઈશ. કિંગ સેઝ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. રાજા કહે છે કે ના ના, તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, તમે તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો. અહીંયા જુઓ, રાજા એ ટોપલીમાં જે વધેલા શાકભાજી છે એ શાકભાજીને ફેંકી દેવાની ના પાડે છે, અને તે જે શાકભાજી છે વધેલા નકામા શાકભાજી તેનો ઉપયોગ કરવાનું કહે છે. કુક સેઝ, શ્યોરલી આઈ વિલ. રસોઈયો છે તે જવાબ આપતા કહે છે કે ચોક્કસ હું શોધી કાઢીશ. રાજા કહે છે એટલા માટે હવે રસોઈયાને તો કરવું જ પડશે. હવે જોઈએ કે રસોઈયો શું કરે છે. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. ધ કુક વોઝ વરીડ. રસોઈયાને ચિંતા થઈ. He started at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એકીટસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એકીટસે જોઈ રહ્યો. સ્ટેર્ડ એટલે કે એકીટસે જોઈ રહ્યો અને started thinking અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. તેને એક યુક્તિ સૂજી. આઈડિયા એટલે કે યુક્તિ. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. પછી તેણે જે વધેલા જે શાકભાજી હતા તેને ધોઈ નાખ્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. લોંગ સ્ટ્રીપ્સ એટલે કે લાંબા ટુકડા કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા. બિગ પોટ, મોટું, અને પોટ એટલે કે વાસણ, મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. તે શાકભાજી રાંધવા લાગ્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુ ગેધર. તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. ગ્રાઉન્ડ એટલે કે વાટવું. આ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં કે તેણે શું ગ્રાઉન્ડ કરેલું, શું વાટેલું. તો ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર, અને તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું હતું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. તેણે આ મિશ્રણમાં તે જે પેસ્ટ બનાવી હતી, જે મિશ્રણ બનાવ્યું હતું તે ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે તેમાં મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ વિપ્ડ કર્ડ ટુ ધ કરી. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. સમ એટલે થોડું અને વિપ્ડ કર્ડ એટલે કે ફીણેલું દહીં. કર્ડ એટલે દહીં અને વિપ્ડ એટલે કે ફીણેલું દહીં ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ.
તેને થોડી ચમચીઓ ટોપરાનું તેલ રેડ્યું. પોળ પોળ એટલે કે રેડવું. કોકોનટ ઓઇલ એટલે કે ટોપરાનું તેલ અને સ્પૂનફૂલ એટલે કે ચમચીઓ ભરી ચમચી. તેણે શું રેડ્યું? ટોપરાનું તેલ રેડ્યું. ખોપરેલ આપણે ખોપરેલ એટલે કે કોકોનટ ઓઇલ. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી તેને મીઠા લીમડા વડે વાંગીને શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર હતી. હી સર્વ્ડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેને મહેમાનોને વાનગી પીરસી. એવરી વન લાઇક ઇટ વેરી મચ. બધાને તે વાનગી ખૂબ પસંદ આવી. અહીંયા જુઓ કે આ ફકરામાં શું થયું કે રાજા પહેલાં તો રાજા આવે છે રસોડામાં અને ટોપલીમાં વધારાના જે નક્કામાં શાકભાજી હતા તે જોઈને કહે છે કે આ શાકભાજીને ફેંકી દેવાના નથી, તેને ઉપયોગ કરવાનો છે. અને રસોઈયાને કહે છે કે એમાંથી કંઈક નવી વાનગી બનાવો અને શોધી કાઢો કે શું બની શકે એમ. તો રસોઈયો ટ્રાય કરે છે કે શું બની શકે, તે વિચારવા લાગે છે અને ચિંતા કરે છે. પછી તે વિચારે છે કંઈક તો કરવું જ પડશે. તેને એક યુક્તિ સૂજી અને તે પ્રમાણે તેણે એ ડીશ બનાવી. તે પહેલાં શાકભાજીને ધોઈ નાખે છે, પછી મોટા વાસણમાં તેને રાંધે છે. પછી તેમાં તાજા ટોપરાની લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરે છે, દહીં ઉમેરે છે, મીઠું ઉમેરે છે અને કોકોનટ ઓઇલ ઉમેરે છે અને લીમડાના પત્તાથી આ ડીશને ડેકોરેટ કરે છે. હવે જોઈએ શું થાય છે. અને તે ડીશ બધાને પીરસે છે અને બધાને તે ડીશ ભાવે છે. હવે જોઈએ શું થાય છે. ધ ગેસ્ટ સેઝ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ. આ વાનગીનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો ગૂંચવાઈ જાય છે. અચાનક જ નામ પૂછે છે તો શું થાય, આપણને તો ખબર જ ના હોય તો ગૂંચવાઈ તો જઈએ જ ને. હા, તો કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઉવિયલ એટલે કે અવિયલ. એ બોલવા જાય છે પણ એવું જ કંઈક બોલાઈ જાય છે તો આ ડીશનું નામ અવિયલ પડી જાય છે. વાનગીનું નામ અવિયલ છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા. આ ફકરો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો. અવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થયું. એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. કે તમે કલ્પના કરો કે તે શેમાંથી બનેલું હતું, વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું છે. તે અવિયલ જે કેરલામાં ઓલ ઓવર કેરલામાં ફેમસ છે, આ અવિયલ ડીશ એ શેમાંથી બહાર આવેલી છે, એ વધેલા ટોપલીમાંથી વધારાના શાકભાજીમાંથી આવી છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ. તમને ખબર છે કે તે રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમ. તે ભીમ હતો, વન ઓફ ધ પાંડવાસ. તે પાંડવોમાંનો એક હતો. કોણ? ભીમ. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને તે રાજા કોણ હતો? અને તે રાજાનું નામ વિરાટ હતું. પાંડવાસ વેર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. અહીંયા તમે જુઓ, અવિયલ ક્યાં ફેમસ છે? તો કેરલામાં. અને પોપ્યુલર ક્યાં છે? તો તમિલનાડુમાં. લોકપ્રિય તમિલનાડુમાં અને પ્રખ્યાત એ કેરલામાં. આ આપણી આજની સ્ટોરી હતી, તે તમે ધ્યાનથી સમજ્યા જ હશો. તો ફરીથી તેનો તમારે મહાવરો કરી લેવો.